પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દોરકડા ગામના ખેડૂતો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દોરકડા ગામ ખાતે આવેલ તાજેતરમાં વરસાદને લઈને અને બનાસ નદીમાં ઉપરવાસના વરસાદના પાણી આવવાથી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દોરકડા ગામના ખેડૂતોને વિનાશ સર્જી ખેડૂતોને પાયમાલ કર્યા છે. ત્યારે દોરકડા ગામની 800 હેક્ટર જેવી જમીનમાં વાવેતર કરેલ પાકને નુકસાન થયું છે. ત્યારે ધરતીપુત્ર બેહાલ બન્યા છે. ત્યારે વાવેતર કરેલ એરંડા, કપાસ, ગવાર, જુવાર અને બાજરી, કઠોળ જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ પાણી આવવાથી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામની સીમમાં આવેલ 800 હેક્ટર જમીનમાં વાવેતર કરેલા પાક નિષ્ફળ ગયા છે. ત્યારે ધરતીપુત્રોની હાલત ગંભીર છે. ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સર્વ કરાવી નુકસાનની વળતર આપવાની માંગણી કરી રહ્યા છે. તો ખેતરમાં પાણી બનાસ નદીના આવવાથી ખેતરમાં જમીનનું ધોવાણ થયું છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકારશ્રી તરફથી જમીનનું લેવલિંગ કરાવી આપે, ન કે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે. ત્યારે રાધનપુર તાલુકાના દોરકડા ગામના ખેડૂતોને વારે આવી સરકારશ્રી તરફથી મદદ કરવાની માંગણી કરવામાં આવી. વિનાશ સર્જી ખેડૂતોને પાયમાલ કરતો મેઘરાજા, ખેડૂતો વાવેતર કરેલા તમામ પ્રકારના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ત્યારે કરોડો રૂપિયાનું ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે રાધનપુર તાલુકાના ધોરકડા ગામના ખેડૂતો બન્યા પાયમાલ. હું આયર રાજુભાઈ ભૂરાભાઈ, સરપંચ પંથક શ્રી ધોરકડા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ, એક ગામના જવાબદાર પ્રથમ નાગરિક તરીકે મારી ફરજ એવી છે કે 24/8/2020 રોજ આવેલ ઘોડાપુરના કારણે ધોરકડાથી પૂર્વ દિશાએ 1.5 કિલોમીટરના અંતરે જે 2017-15માં પડેલ નવા વેણમાં જૂની નદી ડાયવર્ટ થતા એના કારણે ખેડૂતોના તમામ અભિયાના ધોરકડાને તમામ ખેડૂતોની જમીનોને વિનાશક ધોવાણ થયેલ છે અને પાક નિષ્ફળ ગયેલ છે. અને વત્તા દરેક ગામોમાં, ધોરકડામાં, અભિયાણામાં દરેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. 50% ઘરો સ્થળાંતર કરી નાખ્યા છે, અંદર અરસપરસ કર્યા છે. એના કારણે બીમારી પણ વધી શકે છે એમ છે. એટલે સરકારશ્રીને અમારી એક નમ્ર અરજ છે કે આરોગ્યની ટીમ પણ દરેક ગામોમાં મૂકે જેથી કે રોગચાળો ના ફાટી નીકળે. અને સરકારશ્રી દ્વારા જાહેર કરેલ પેકેજમાં અમારું ધોરકડા ગામ ને સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે એ પેકેજમાં સમાવેશ કરે. અને જે પૂર સંરક્ષણ દિવાલ માગેલ છે અગાઉ 2015-17માં એ પૂર સંરક્ષણ દિવાલ હોય જેથી કરીને અમારું નુકસાની ખેડૂતોને અને ગામતળોને બંને ગામોને અટકી જાય એવી મારી નમ્ર વિનંતી છે.